विधान धर्मी चिद्रेणी कर्मनी प्रकृति जुदी है काल भैरव शांति प्रकृति जुदी है જો આપણે એવા લોકો વિશે વાત કરી રહ્યા છીએ જેઓ લાંબા સમયથી મૃત છે લાંબા સમયથી મૃત એટલે કે અડતાલીસ દિવસ કે નેવ દિવસથી વધુ સમયથી તેઓ મૃત છે અથવા ચાલો કહીએ કે નવ મહિનાથી વધુ સમયથી તેઓ મૃત છે તો તેઓ લાંબા સમયથી મૃત છે એક વર્ષ બે વર્ષ કે દસ વર્ષ તેમાં બહુ ફરક નથી બાર વર્ષ ઉપર સાડા અગિયાર વર્ષ ઉપર ચાર હજાર ત્રણસો છપ્પન દિવસથી ઉપર હોય તો ફરક પડે છે છે તેની અંદર જો જો કોઈ વ્યક્તિ મૃત્યુ હોય સમસ્યા એ કે સમજવું જોઈએ સામાજિક રીતે અહીં આપણા માટે મૃત્યુ એ મૃત્યુ છે તેઓ કેવી રીતે મૃત્યુ પામ્યા તેનાથી ફરક નથી પડતો વ્યક્તિ ગુમ છે આપણે અહીં રહીને એટલું જ જાણીએ છીએ પણ મૃત્યુ બધા માટે સરખી વસ્તુ નથી જેમ જીવન બધા માટે સરખી વસ્તુ નથી દરરોજ કેટલાય લાખો બાળકો જન્મે છે શું તેમાં બધા એક સરખું જીવન જીવે છે એ જ રીતે દરરોજ કેટલાય લાખો લોકો મૃત્યુ પામે છે અને મૃત્યુ એક સરખી રીતે નથી ચાલતું કેમકે મૃત્યુ એ જીવનનું જ બીજું એક પરિમાણ છે જેમ જીવન દરેક વ્યક્તિ માટે એક સરખી રીતે નથી ચાલતું તેમ મૃત્યુ પણ દરેક વ્યક્તિ માટે એક સરખી રીતે નથી ચાલતું તે બધું કેવી રીતે થાય છે તેના પર આધાર રાખે છે તો શાંતિ એ વધારે તો એક પ્રકારના પ્રયાસ તરીકે કરવામાં આવે છે જો કોઈ મદદની જરૂર હોય આપણા પૂર્વજો માટે કે આપણા વડવાઓ માટે કે આપણા દાદાઓ કે પિતાઓ કે માતાઓ કે કોઈ પણ માટે તો આપણે પ્રદાન કરવા માંગીએ છીએ આપણે કઈ મદદ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે શું કરી શકીએ છીએ હું ઘણા સમયથી સતત આ દાખલાનો ઉપયોગ કરી રહ્યો છું કેમકે મને લાગે છે કે તે આપણને અત્યાર સુધી મળ્યો છે તેમાંનો સૌથી શ્રેષ્ઠ દાખલો છે તે એક પરપોટા જેવું છે જો અમારા અંગત અનુભવમાં જ્યારે તમે શરીર છોડો છો ત્યારે તમે કયા સ્તરની ઉત્ક્રાંતિમાં છો તમારું આવરણ કેટલું જાડું કેટલું પાતળું છે તેના આધારે વસ્તુઓ થાય છે ચાલો કહીએ કે તમારું આવરણ અથવા તમારો પરપોટો બહુ જાડો છે તે તૂટી નહીં શકે તે નદી સુધી જશે અને ઉછળીને પાછો આવશે નદી શું છે નદી એ ઉર્જાનો એક પ્રવાહ છે એવા પ્રકારની ઉર્જા કે જે ન તો જીવન છે કે ન તો મૃત્યુ પણ એક સંપૂર્ણપણે અલગ પ્રકારની ઉર્જા છે જેને શબ્દોના અભાવે આપણે કહી શકીએ કે એવા પ્રકારની ઉર્જા જે તમને બચાવે છે તમને વિલીન કરી નાખે છે તો તેને ભારતીય પરંપરામાં વૈતરણી કહેવામાં આવે છે વૈતરણી એટલે વઈતરની એટલે એક એવો તારણહાર એવું કઈક જે તમને બચાવવા માટે સારું છે તો બચાવવાનું શું છે તે કોઈ એક ભૌતિક નદી નથી તે અભિવ્યક્તિ માટેનું એક રૂપક છે પણ ઉર્જાનો એક પ્રવાહ હોય છે જ્યારે શરીર છૂટે છે ત્યારે કુદરતી રીતે દરેક જીવ આ નદી તરફ આગળ વધે છે કેટલાક ઉછળીને પાછા આવશે કેટલાક તેમાં ભીંજાઈ જશે કેટલાક તેને સરળતાથી પાર કરી દેશે કેટલાક ત્યાં જ ઓગળી જશે તો જો કોઈ નદી ઓળંગે છે કે ઉછળીને પાછા આવે છે તો આ બે લોકોને મદદ કરી શકો છો જો પાછા ઉછળ્યા હોય કે નદી ઓળંગી ના હોય આપણે પાછા ઉછળ્યા એવું નહીં કહીએ જો તેમણે હજુ નદી ઓળંગી ના હોય તો તમે કાલ ભૈરવ કર્મ કરો હવે તેમણે કદાચ તમે ખાતરીપૂર્વક નથી જાણતા તેઓએ કદાચ નદી પાર કરી હોઈ શકે પણ તેમ છતાં તેમના આવરણની જાડાઈને કારણે અને તેમના પોતાના વલણને કારણે તેઓ આમાંથી અણગમતી રીતે પસાર થતા હોઈ શકે છે તમે થોડી સુખદતા લાવવા માંગો છો તમે તેમના માટે થોડી શાંતિ લાવવા માંગો છો તો તમે તેમની બકવાસના કે ગમે તેના એક પડને કાઢી નાખવા માંગો છો થોડી અપ્રિયતા કદાચ દૂર થઈ જશે અને સુખદતા આવશે આ બધા પ્રયત્નો છે જે તમે કરી રહ્યા છો જો તેઓ પહેલેથી જ સુખદ છે તેમ છતાં તમે એક પડને કાઢી નાખવા માંગો છો જેથી કરીને તેઓ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય સુખદતા પણ એક બંધન છે જેમ અપ્રિયતા એક બંધન છે તેમ સુખદતા પણ એક બંધન છે કમનસીબે લોકો એ સમજવામાં વધુ સમય લે છે કે સુખદતા એક બંધન છે અપ્રિયતાને ખૂબ જ સરળતાથી તમે સમજો છો કે તે એક બંધન છે તો તમે થોડી સુખદતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો પણ તમે ખાતરીપૂર્વક નથી જાણતા કદાચ તમારા દાદા અથવા બીજું કોઈ પણ પહેલેથી જ વિલીન થઈ ગયા હોય કદાચ કંઈ કરવાનું નથી તમે નથી જાણતા પણ તમે હજુ પણ તેને એક ફરજ તરીકે કરો છો જેથી જો તેમને તેની જરૂરત હોય તો કોઈ બીજાને જો એકવાર તમે આ કામ કરો છો આ માત્ર વ્યક્તિગત નથી કેમકે અમુક ઋણાનુબંધ હોય છે જે લોકોને જોડે છે ધારો કે તમે તમારા દાદા માટે કાલભૈરવ શાંતિ કરો છો પણ તેમને તેની જરૂર નથી તે પહેલેથી જ જઈ ચૂક્યા છે હવે તમારા દાદાના ભાઈ હોઈ શકે છે જેમની તમને પરવા નથી પણ તેમને ફાયદો થઈ શકે છે હું આશા રાખું છું કે તમને આમાં સમસ્યા નહીં હોય કેમ કે તમારા દાદાના ભાઈને ફાયદો થયો છે કદાચ તમે તેમને પસંદ નહોતા કરતા હું નથી જાણતો કે શું પરિસ્થિતિ છે પણ તેમને મદદ મળી શકે છે તો તે પ્રકારના ઋણાનુબંધ સાથે જોડાયેલા લોકોને મદદ મળી શકે છે કોઈ બીજું જે તમારા સંબંધી પણ ના હોય તેમને પણ મદદ મળી શકે છે તો આને સંસ્કૃતિ તરીકે રાખવામાં આવ્યું છે કે તમારે કાલ શાંતિ કરતા રહેવું જોઈએ તમારા ફરક નથી પડતો આપણે નથી જાણતા કદાચ તેઓ વિલીન થઈ ગયા છે છે કદાચ કદાચ તેઓ તેઓ મુક્તિ પામ્યા પાછા આવ્યા છે અને ફરી જન્મ લીધો છે તેનાથી કોઈ ફરક નથી પડતો તમે તે કરતા રહો જેથી બધા સંબંધિત લોકોને તેનો લાભ મળે પિતૃપક્ષ એટલે તમારા દાદા છે કે બધા જોડાયેલા લોકો સાથે તે થાય તે આપણને ગમતા હતા કે નહોતા ગમતા આપણે તેમને ઓળખતા હતા કે નહીં તેનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ બધા સંબંધિત લોકો કે જેમની માટે આપણે કંઈક કરી શકતા હોય તો આપણે કરીશું